दर्शक मित्रों नमस्कार, हैप्पी न्यू ईयर। वार्षिक राशि भविष्य में आपनो स्वागत छे। हवे आपणे जोईए कुंभ राशिनो वार्षिक राशि भविष्य। आ वर्ष आपने माटे सौथी वधु श्रेष्ठ प्रगतिदायी बनी रहे एवी हार्टली शुभेच्छा। सह कुंभ राशि नो स्वामी होय छे शनि। शनि गूढ़ ज्ञान विज्ञान नो कारक होय छे। सूरत नी कुंभ राशि छे, गुजरात नी कुंभ राशि छे, नाम राशि प्रमाणे ते रीते खरेखर कुंभ राशि नो स्वामी शनि ज्यारे उच्च राशि नो थईने भ्रमण करी रह्यो छे अने आ वर्षनी शुरुआत में उच्च राशि नो शनि भाग्य स्थान में भ्रमण करी रह्यो छे त्यारे भाग्योदय माटे खरेखर ए लाभदायी छे। पण तारीख 2/11/2014 थी आ शनि वृश्चिक राशि में तमारा कर्मस्थान में भ्रमण करशे। जो तमारू कुंभ लग्न होय, कुंभ राशि होय तो आ कर्मस्थान में भ्रमण करनारो शनि चारे बाजूथी तमने पुरुषार्थवादी बनावशे, उत्साही राखशे, कर्मशील बनावशे अने योग्य दिशा में श्रेष्ठ पुरुषार्थ करवाथी भाग्योदय माटे अनुकूल वातावरण सर्जाय, महत्वाकांक्षाओ पूर्ण थाय। खास करीने घणा बधा कुंभ राशिना कुंभ लग्नवाला मित्रों जेमने सर्विस नथी, सर्विस माटे रिज्यूम नाखी रह्या छे, इंटरव्यू आपी रह्या छे, छतां सिलेक्शन थतुं नथी, अपेक्षित पगार मळतुं नथी, माटे जॉइन करवानी इच्छा थती नथी, ए स्थितिमां 2/11/2014 थी आ शनि तमने जॉब पर कार्यक्षेत्रनी शुरुआत माटे विशेष शुभ फल आपशे, महत्वाकांक्षानी पूर्ति माटे शुभ फल आपशे। जेथी हवे चिंता करवानी जरूर नथी, हवे समय वधारे पसार करवानुं नथी, ए रीते मनमां विचारीने સ્ટાર્ટ કરો, ઉત્સાહી થઈને સ્ટાર્ટ કરો। પોતાના કામકાજની શરૂઆત કરવી હોય તો પણ આ શનિ વિશેષ લાભદાયી રહેશે। 4/11/2014થી બુધ પણ શનિની સાથે કેન્દ્રયોગમાં આવશે। તમારો બુધ ખાસ કરીને પંચમેશ અને અષ્ટમેશ થઈને ભાગ્યસ્થાનમાં રણ કરશે, જેથી સંતાનોની પ્રગતિ માટે યોગ્ય નિર્ણયો લેવા માટે બુદ્ધિમત્તાપૂર્વક ચતુરતાપૂર્વક નિર્ણય લેવા માટે આ સમય શુભ ફલદાયી છે। ખાસ કરીને અષ્ટમેશ હોવાથી સેજ, વાણી વિકાર, મોડાની ગરમી, ઇન્ફેક્શન, એલર્જી થઈ શકે, જેથી ચામડીના રોગો બાબતે, એલર્જી બાબતે સેજ વધુ કાળજી રાખવી। તારીખ 12/11/2014થી શુક્ર, 16/11/2014થી સૂર્ય અને 24/11/2014થી બુધ પણ વૃશ્ચિક રાશિમાં ત્રણે ત્રણ તમારા કર્મસ્થાનમાં ભ્રમણ કરશે અને શનિ તો કર્મસ્થાનમાં ભ્રમણ કરી જ રહ્યો છે। તો આ ચાર ગ્રહોનો કેન્દ્રો કર્મસ્થાનમાં તમારા કામકાજની શરૂઆત માટે, ભાગ્યોદય માટે વિશેષ લાભદાયી રહેશે। વિશેષ કર્મશીલ બનશો, એ કાર્યક્ષેત્રના વિકાસમાં પારિવારિક સભ્યોનો, મિત્રોનો પણ વિશેષ સહયોગ મળી રહેશે। લાંબા સમયથી જે કંઈ પણ તમારા પેન્ડિંગ કાર્યો સ્પેર પાર્ટ્સના કારણે, વિશેષ વર્ડના કારણે, વિશેષ ઇન્સ્ટ્રુમેન્ટના કારણે લંબાતા હશે તે સગવડ પૂરી થતાં લાભની તકો ઝડપી શકશો, કામકાજ પૂર્ણ કરી શકશો। તારીખ 27/11/2014થી મંગલ ઉચ્ચ રાશિનો થઈને તમારા 12મા સ્થાનમાં ભ્રમણ કરશે। મંગલ ગુરુનો કેન્દ્રયોગ થતાં શુભ માંગલિક પ્રસંગો ઉજવાય, વિદેશ યાત્રાના યોગો બને છે, વિદેશથી વિદેશી સંબંધોથી લાભ મેળવી શકશો। ધાર્મિક યાત્રા મુસાફરીના કારણે તમારા હાથે શુભ માંગલિક પ્રસંગો થવાથી, દાન પુણ્યના કાર્યો થવાથી મનમાં એક વિશેષ પ્રકારનો આનંદ અનુભવશો। હરીફો પ્રતિસ્પર્ધીઓ પર તમારી વિશેષ પ્રતિભા જોઈને તમારી સાથે સંબંધો ફરીથી મધુર સંબંધો સ્થાપિત કરવાની ઈચ્છા રાખશે। તે સ્થિતિમાં કોની સાથે કેટલા સંબંધો રાખવા એ તમારે યોગ્ય નિર્ણય લેવું પડશે। તારીખ 8/12/2014થી શુક્ર, 13/12/2014થી બુધ અને 16/12/2014થી સૂર્ય તમારા લાભ સ્થાનમાં ભ્રમણ કરશે। લાભ સ્થાનમાં ભ્રમણ કરનારા આ ત્રણેય ગ્રહોના પ્રભાવે આકસ્મિક લાભની તકો ઝડપી શકશો,
संतानની પ્રગતિ માટે સંતાનના નયા કાર્યક્ષેત્રની શુભ શરૂઆત માટે નવા આયોજનો કરી શકશો। સ્થળાંતર મહત્વના પરિવર્તનની દ્રષ્ટિએ પણ સમય શુભ ફળદાયી છે। જૂની ઉગ્રાણી મેળવવા માટે આત્મવિશ્વાસ વધારવા માટે નવા રિસર્ચ કરવા માટે નવી ક્વોલિટી બનાવવા માટે પણ સમય શુભ ફળદાયી છે। હરીફો પ્રતિસ્પર્ધીઓ પર પણ વિજય મેળવી શકશો। ખાસ કરીને આ સમય દરમિયાન સેજ ઇન્વેસ્ટમેન્ટ વધુ થશે, ખર્ચ વધુ થશે, જેથી પ્લાનિંગ સાથે ચાલવું વધુ યોગ્ય રહેશે। તારીખ 30/12/2014 થી શુક્ર 1/1/2015 થી બુધ આ બંને ગ્રહો 12મા સ્થાનમાં આવતા દરેકે દરેક કામની સફળતા મેળવવા માટે વધારે પ્રયત્નશીલ રહેવું પડશે। સેજ દોડધામ વધારે કરવી પડશે, ચાર વખત ફોન કરવા પડશે ત્યારે કામ થશે। તો તે સ્થિતિમાં 7 દિવસનો આ સમય તમારા માટે સેજ પ્રોબ્લેમેટિક હોવાથી, સેજ કામકાજમાં વિલંબ થતો હોવાથી નિરાશ હતાશ થવું નહીં, આયોજનબદ્ધ કાર્યો કરવા। તારીખ 5/1/2015 થી મંગળની સ્થિતિના પ્રભાવે વિશેષ આત્મવિશ્વાસપૂર્વક ઘણા બધા પેન્ડિંગ કાર્યોનો ઉકેલ લાવી શકશો। પતિ પત્નીનો સહયોગ મહત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે લાભદાયી રહેશે। કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી સંબંધિત કામકાજ સાથે જોડાયેલા હશો, એગ્રીકલ્ચર સાથે જોડાયેલા હશો, ફૂડ પ્રોડક્ટ સાથે જોડાયેલા હશો, એક્સપોર્ટ ઇમ્પોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા હશો, તો ખરેખર સારામાં સારું લાભ મેળવી શકશો। તારીખ 14/1/2015 થી સૂર્યના પ્રભાવે આત્મવિશ્વાસ હોવા છતાં તમારા સહકાર્યકર્તાઓ યોગ્ય સહયોગ નહીં આપશે અને એના કારણે તમારા કામકાજમાં અપેક્ષિત સફળતા મેળવવામાં સહેજ વિલંબ થાય। એ સ્થિતિમાં સહકાર્યકર્તાઓ સાથે, ઉપરી અધિકારીઓ સાથે સુમેળ ભર્યા સંબંધો રાખવા, વ્યર્થના વિવાદ ટાળવા, હંમેશા ખીજવાતા રહેવું એ તમારા માટે યોગ્ય નથી। તારીખ 23/1/2015 થી શુક્રની સ્થિતિ ખૂબ જ પ્રેમાળ લાગણીશીલ બનાવશે। વિવાહ લગ્ન માટે અનુકૂળ યોગો બને છે, દાંપત્ય જીવનની મધુરતા માટે અનુકૂળ યોગો બને છે, અનેક વિવાદોનો અંત આવતા ફરીથી હેપ્પી મેરેજ લાઈફ એન્જોય કરી શકશો। તારીખ 12/2/2015 થી મંગળના પ્રભાવે આકસ્મિક લાભ થાય। મંગળના પ્રભાવે ખાસ કરીને પ્રોપર્ટીથી, ખાદ્ય પદાર્થથી અથવા સ્થાયી મિલકતથી, વડીલોપાર્જિત મિલકતથી વિશેષ લાભ પ્રાપ્તિના શ્રેષ્ઠ યોગો બને છે। તારીખ 13/2/2015 થી સૂર્યના પ્રભાવે મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરી શકશો। સ્થળાંતર યાત્રા પ્રવાસના યોગો બને છે। જાહેર સામાજિક પ્રવૃત્તિઓના કારણે વિશેષ માન સન્માન મેળવી શકશો। જો તમે કોઈપણ પેટ્રોલિયમ, ગેસ એજન્સી અથવા ઓઇલ બિઝનેસ સાથે, ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ સાથે જોડાયેલા હશો તો રિયલી પ્રગતિ થઈ શકશે। પાર્ટી પેમેન્ટ સંબંધી સહેજ કાળજી રાખવી। તારીખ 16/2/2015 થી શુક્રના પ્રભાવે વધુ લક્ઝરિયસ લાઈફ ભોગવી શકશો। કુટુંબીજનો, નિકટ સંબંધીઓ, સ્નેહી મિત્રો, આત્મીયજનો સાથે મકડેલા સંબંધો ફરી મધુર બનશે। શુક્ર કુટુંબ સ્થાનમાં ભ્રમણ કરશે, જેથી આર્થિક સમૃદ્ધિની દ્રષ્ટિએ પણ સમય અનુકૂળ છે। એજ્યુકેશનમાં સારામાં સારી ડિગ્રી મેળવી શકાય એ માટે યોગ્ય સ્ટડી થઈ શકશે, સબ્જેક્ટ વાઇઝ સ્ટડી થઈ શકશે, પોઈન્ટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ સ્ટડી થઈ શકશે અને રીતે એક્ઝામમાં સારા માર્ક્સ લાવી શકશો। તારીખ 9/3/2015 થી બુધ, 12/3/2015 થી શુક્ર અને 15/3/2015 થી સૂર્યની સ્થિતિ જોતા કલ્પનાશીલ, ઉચ્ચ વિચારશીલ અને દ્રઢ નિશ્ચય બનશો। આ સ્વભાવના કારણે અનેક વણુકલા પ્રશ્નોનો ઉકેલ આવશે, પારિવારિક જીવન મધુર બનશે, સંતાનની પ્રગતિમાં પૂર્ણ સહયોગ આપી શકશો, કાયદાકીય બાબતમાં પણ વિજય અને સફળતા મેળવી શકશો। તારીખ 23/3/2015 થી મંગળના પ્રભાવે પદ પ્રતિષ્ઠા વૃદ્ધિની દ્રષ્ટિએ, પ્રમોશન મેળવવાની દ્રષ્ટિએ, સ્થળાંતર ટ્રાન્સફર થવાની દ્રષ્ટિએ ગ્રહયોગો શ્રેષ્ઠ છે। ભાગ્યોદય થાય, જમીન પ્રોપર્ટી લેવાના યોગો બને છે, ભૂતકાળમાં કરેલા પ્રોપર્ટી સંબંધી રોકાણોથી વિશેષ લાભ થાય। જો તમારી પાસે યાર્ડનું, ગ્રેનું અથવા ફિનિશ ગુડનું સ્ટોક વધારે પડતું થઈ ગયું હશે તો પણ આ સમય દરમિયાન યોગ્ય ઉકેલ આવતા ફરીથી આર્થિક લિક્વિડિટીની સગવડ અનુભવશો।
तारीख 28/3/2015 થી બુધ નીચ રાશિમાં ભ્રમણ કરશે તેના કારણે નાની નાની બાબતમાં ઉસ્કરાટ આવી જાય ગુસ્સો આવી જાય મન અશાંત રહે માથાનો દુખાવો એલર્જીક રોગો સ્નાયુઓની તકલીફ ડાયાબિટીસ સંબંધી તકલીફ વધી શકે જેથી તબિયતની યોગ્ય કાળજી લેવી તારીખ 6/4/2015 થી શુક્રના પ્રભાવે સમૃદ્ધિ પ્રિય બનશો શુક્ર ચોથા સ્થાનમાં ભ્રમણ કરશે જેનાથી પારિવારિક જીવન મધુર બનશે નવું વાહન લેવું હશે સ્થાયી પ્રોપર્ટી સંબંધે સુખ વધારો કરવો હશે નવી પ્રોપર્ટી બુકિંગ કરાવી હશે તો સમય ખરેખર લાભદાયી રહેશે તારીખ 12/4/2015 બુધ 14/4/2015 સૂર્યના પ્રભાવે ઉચ્ચ વિચારશીલ સ્પષ્ટ વક્તા સાહસી બનશો પાક્યોદય માટે નવા કામકાજની શરૂઆત માટે નવા વેપારીઓ સાથેની મુલાકાત માટે સમય ખૂબ જ અનુકૂળ છે સાથે સાથે વિદેશથી વિદેશી સંબંધોથી લાભ મેળવી શકશો સંતાનની પ્રગતિ માટે વિશેષ સહાયભૂત થઈ શકશો સંતાનને વિદેશ મોકલી શકશો તારીખ 27/4/2015 બુધના પ્રભાવે મહત્વાકાંક્ષી બનશો બુધના પ્રભાવે કામકાજમાં વધુ અનુકૂળતા વધે જો તમે કેમિકલ પ્રિન્ટિંગ મટીરિયલ પેપર પ્લાસ્ટિક એજ્યુકેશન સાથે જોડાયેલા હશો તો રિયલી આ સમય દરમિયાનમાં વધુમાં વધુ ફાઇનાન્શિયલ બેનિફિટ લઈ શકશો ભૂતકાળમાં કરેલા રોકાણોથી પણ લાભ થાય સાથે સાથે ઉઘરાણી મેળવવા માટે પણ સમય અનુકૂળ છે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટરો માટે સમય વિશેષ લાભદાયી છે એન્જિનિયરિંગ કંપનીઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે પણ જો તમારી કુંડલીમાં શનિ મંગલ પાવરફુલ હશે તો ખરેખર પદ પ્રતિષ્ઠા પ્રમોશનની સાથે સાથે સારા પેકેજની ઓફર આવતા નવી જોબ પણ કરી શકશો 2/5/2015 શુક્ર 3/5/2015 મંગલ અને 15/5/2015 સૂર્યની સ્થિતિ જોતા તમારા સ્વાર્થી મિત્રો અથવા પાર્ટનર સાથે મોટો વિવાદ થઈ શકે આર્થિક પાસાઓને લઈને પારિવારિક સભ્યો સાથે પણ મોટો વિવાદ થઈ શકે જેથી સમય શાંતિથી પસાર કરવો વિવાદ ટાળવા સહી સિક્કાની બાબતમાં એગ્રીમેન્ટની બાબતમાં ખૂબ જ ચોક્કસ રહેવું તારીખ 30/5/2015 સ્થળાંતર મહત્ત્વના પરિવર્તનના યોગો બને છે ભાગ્યોદય માટે અનુકૂળ યોગો બને છે શુક્રના પ્રભાવે લાંબી મુસાફરી થઈ શકશે શુક્રના પ્રભાવે હરીફો પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો ઘરમાં શુભ માંગલિક પ્રસંગો ઉજવાય સંતાનના વિવાહ લગ્નની દ્રષ્ટિએ પણ સમય અનુકૂળ છે તારીખ 16/15/2015 સૂર્ય અને 16/6/2015 મંગલ મિથુન રાશિમાં તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરશે આ સૂર્યમંગલનો અંગારક યોગ સંતાનના સ્વાસ્થ્યની ચિંતા સૂચવે છે આહાર વિહારમાં કાળજી ન રાખતા કંઈક કુટેવોના કારણે પેટ આંતરડા સંબંધી તકલીફ લીવર કિડની પેનક્રિયા સંબંધી તકલીફ વધી શકે જેથી તબિયતની યોગ્ય કાળજી રાખવી યાત્રા પ્રવાસ દરમિયાન આહાર વિહારમાં સાચવવું તારીખ 5/7/2015 બુધ અને શુક્રની સ્થિતિ વિશેષ પ્રગતિદાયી છે મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થઈ શકશે સાચા મિત્રોનો સહયોગ મળી શકશે જો તમે જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા હશો ટેક્સટાઇલ ટ્રેડિંગ બિઝનેસ સાથે ખાસ કરીને શૂટિંગ શર્ટિંગ સાથે જોડાયેલા હશો તો વિશેષ લાભ મેળવી શકશો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક બિઝનેસ સાથે જોડાયેલા મિત્રો માટે પણ 70% સમય અનુકૂળ છે તારીખ 14/7/2015 ગુરુ કર્ક રાશિમાંથી તમારા છઠ્ઠા સ્થાનમાં જે ભ્રમણ કરતો હતો તેમાંથી સાતમા સ્થાનમાં આવશે સાતમા સ્થાનમાં આવતાની સાથે જ તમે યોગ્ય નિર્ણય લઈ શકશો સમજદારી વધશે સમજ શક્તિ વધશે લોકો પર કેટલો વિશ્વાસ કરવો કયા લોકોને પોતાના માનવા એ બધું જ પ્રેક્ટિકલ તમે જોઈ શકશો કે તમારી સાથે કોણ કેવો વ્યવહાર કરે છે તે રીતે તમારે કોની સાથે કેવો વ્યવહાર કરવો અને આર્થિક બનાવટ ન થાય તેની સહેજ કાળજી લેવી 17/7/2015 સૂર્ય 20/7/2015 બુધની સ્થિતિ અને 31/7/2015 મંગલ પણ કર્ક રાશિમાં તમારા છઠ્ઠા સ્થાનમાં ભ્રમણ કરશે આ ત્રણ ગ્રહોનું મિલન છઠ્ઠા સ્થાનમાં પ્રગતિમાં સહેજ અવરોધ સૂચવે છે ભાગ્યોદયમાં સહેજ અવરોધ સૂચવે છે ગમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી નાણાં ફસાઈ જાય જેથી લાગણીમાં તણાવ નહીં સામેવાળાની વાત પૂરેપૂરી સમજ્યા પછી પણ એ ખરેખર કેટલા સંપન્ન છે કેટલી કમાણી કરે છે કઈ સિસ્ટમથી કમાણી કરે છે
એ બધું સમજીને જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાનિંગ કરશો, અન્યથા તમારા નાણાં ડૂબી શકે. તારીખ 4/8/2015થી બુધ, 13/8/2015થી શુક્ર અને 17/8/2015થી સૂર્યની સ્થિતિ. હવે પછી તમારા કામકાજની સફળતા માટે નવો સંદેશ આપે છે, નવું પ્લેટફોર્મ આપે છે, નવા કાર્યક્ષેત્રની શરૂઆત કરી શકશો. જોબ પરિવર્તન માટે પણ અનુકૂળ સમય છે. ઇન્ક્રીમેન્ટ મેળવવું હોય, સારા પેકેજની જોબ મેળવવી હોય, યોગ્ય પ્રયત્ન કરી શકશો. તારીખ 23/8/2015થી બુધના પ્રભાવે ઉચ્ચ રાશિનો બુધ પણ 8મા સ્થાનમાં ગ્રહણ કરશે, તેના કારણે તબિયત સહેજ નરમ ગરમ રહે. માથાનો દુખાવો, આંખની તકલીફ, યુરિન ઇન્ફેક્શન, જોન્ડિસ જેવી તકલીફ થઈ શકે, જેથી તબિયત બાબતે વિશેષ કાળજી લેવી. તારીખ 15/9/2015થી મંગલ અને 17/9/2015થી સૂર્યની સ્થિતિ પ્રગતિદાયી છે. યોગ્ય નિર્ણયો લઈ શકશો. જૂની ઉઘરાણી મેળવવા માટે સમય અનુકૂળ છે. બેંક તમારી લોન પાસ કરશે, તમારી સીસી અથવા ઓવરડ્રાફ્ટની લિમિટ વધારી દેશે, એના કારણે લિક્વિડિટી વધતા નવા સાહસ કરી શકશો અને નવી ક્વોલિટી બનાવી માર્કેટનું વધુ લાભ મેળવી શકશો, ભાવ વધારાનો વધુ લાભ મેળવી શકશો. તારીખ 1/10/2015થી શુક્રની સ્થિતિ. આત્મવિશ્વાસપૂર્વક કાર્યો કરવાથી ખરેખર સારી સફળતા મળે, મિત્રોનો સહયોગ મળે, પાર્ટનરનો સહયોગ મળે, પાર્ટનર સાથે જે કંઈ પણ ફાઇનાન્શિયલ પ્રોડક્શન અથવા સેલ્સ સંબંધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલતી હશે તે દૂર થતાં વધુમાં વધુ પ્રગતિ કરી શકશો. તારીખ 18/10/2015થી સૂર્ય અને 29/10/2015થી બુધ તુલા રાશિમાં ભાગ્યસ્થાનમાં ગ્રહણ કરશે. આ સૂર્યબુધનો બુધાદિત યોગ તમને જિદ્દી બનાવી શકે, દ્રઢ નિશ્ચય બનાવે તેમાં વાંધો નથી, પણ જિદ્દી બનવાથી ક્યારેક ક્યારેક કામકાજમાં નિષ્ફળતા મળી શકે. પછી તમે કહો, યાર ખરેખર આ નિર્ણય મારે આ ટાઈમમાં લઈ લેવું જોઈતું હતું, કેમ મને આવા વિચારો નહીં આવ્યા, તે એવું નહીં કરતા પ્લાનિંગ સાથે ચાલશો. તારીખ 3/11/2015થી મંગલ અને શુક્ર 8મા સ્થાનમાં ગ્રહણ કરશે, તેના કારણે વધુ ચંચલ મનોરંજન પ્રિય બનશો, પણ વધુ પડતા લાગણીશીલ સ્વભાવના કારણે, ઉદાર વૃત્તિના કારણે, પરોપકારી સ્વભાવના કારણે તમારી સાથે બનાવટ થઈ શકે, જેથી નાણાકીય લેવડ દેવડમાં, ડોક્યુમેન્ટ્સમાં, સિગ્નેચરમાં વિશેષ કાળજી રાખવી. તો ખરેખર જો તમારું કુંભ લગ્ન અથવા કુંભ રાશિ હોય તો આ વર્ષના ગ્રહો 24/10/2014થી 15/11/2015 સુધીના ગ્રહોની સ્થિતિ આ પ્રમાણે હતી. અને આ રીતે તમે તમારી જન્મકુંડલીના ગ્રહોને પણ, જન્મકુંડલીના બનતા યોગોને પણ મિશ્ર કરી અને જે કન્ક્લુઝન કાઢશો તો રિયલી લાભની વિશેષ તકો ઝડપી શકશો, નુકસાનને અટકાવી શકશો અને સફળતા મેળવવું તમારા હાથમાં છે. નમસ્કાર.